નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. સ્વાગત છે આપનું ન્યૂઝ લાઇવમાં. નજર કરીએ મહત્વના સમાચાર પર. વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ સામે. રાષ્ટ્રીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત મુલાકાતનો આજે ત્રીજો દિવસ. ગુજરાતના પ્રવાસે વડાપ્રધાન છે, ત્યારે આજે પ્રવાસનો ત્રીજો દિવસ 20 એપ્રિલ મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં વડાપ્રધાન ઉપસ્થિત રહેશે. પીએમ મોદી આજે મહાત્મા મંદિર કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ પીએમ દાહોદ અને પંચમહાલની મુલાકાત લેશે. બંને જિલ્લામાં વિવિધ પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત વડાપ્રધાનના હસ્તે થશે. 2 વાગે પીએમ મોદી દાહોદ જવા માટે રવાના થશે. સાંજે પીએમ અમદાવાદ પરત આવશે. અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે. પીએમ મોદી મહાત્મા મંદિર કાર્યક્રમમાં હાજર રહેશે. મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડાપ્રધાન ઉપસ્થિત રહેવાના છે. બંને જિલ્લામાં વિવિધ પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત વડાપ્રધાનના હસ્તે થશે. દાહોદ અને પંચમહાલની મુલાકાત આજે વડાપ્રધાન લેશે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો અને અંતિમ દિવસ. 20 એપ્રિલ એટલે કે આજે મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં વડાપ્રધાન ઉપસ્થિત રહેશે. પીએમ મોદી મહાત્મા મંદિર કાર્યક્રમમાં હાજર રહેશે. ત્યારબાદ બપોરે 2 વાગે તેઓ દાહોદ જવા માટે રવાના થશે. દાહોદ અને પંચમહાલની મુલાકાત લેશે, જ્યાં અનેક લોકાર્પણના કાર્યો વડાપ્રધાનના હસ્તે થશે. ત્યારબાદ સાંજે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા માટે વડાપ્રધાન રવાના થશે. પીએમ મોદી મહાત્મા મંદિર કાર્યક્રમમાં હાજરી આપશે. દાહોદ અને પંચમહાલની પણ મુલાકાત વડાપ્રધાન લેશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે વડાપ્રધાન બનાસકાંઠા અને જામનગરની મુલાકાત લીધી હતી, ત્યારે આજે તેઓ ગાંધીનગર, દાહોદ અને પંચમહાલની મુલાકાત લેશે. 20 એપ્રિલે મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં વડાપ્રધાન વિશેષ ઉપસ્થિત રહેશે. વાત કરીએ કાર્યક્રમ સ્થળેથી, માનસી પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. માનસી, જે રીતે આજે વડાપ્રધાન મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે, કેવી તૈયારી, કેવો માહોલ, શું વધુ વિગતો? મહાત્મા મંદિર ખાતે જે રીતે પીએમ નરેન્દ્ર મોદી આવવાના છે ત્યાંના આ દ્રશ્યો છે. ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે, ત્યારે ગાંધીનગરમાં જે ગ્લોબલ આયુષ સમિટીનું ઉદ્ઘાટન જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. ત્યારે સવારે 10:30 એટલે થોડીક ક્ષણોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહી શકાય કે મહાત્મા મંદિર ખાતે આવી પહોંચશે. સાથે જ જો વાત કરવામાં આવે તો મોરિશિસના પીએમ પણ આ સમિટીમાં ખાસ ઉપસ્થિત રહેશે. સાથે જ વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશક પણ ઉપસ્થિત રહેશે. આયુષના કેન્દ્રીય મંત્રી સોનેવાલ પણ ઉપસ્થિત રહેશે. આયુષના કેન્દ્રીય રાજ્યમંત્રી પણ ખાસ કરીને આ સમિટમાં ભાગ લેવા માટે ઉપસ્થિત રહેશે. 2 દિવસના સમિટમાં અનેક જે કાર્યક્રમો છે તેનું આયોજન જે છે શિવાંગીની તે કરવામાં આવ્યું છે. 18 જેટલા દેશના પ્રતિનિધિ પણ સમિટમાં ઉપસ્થિત રહેશે. ઉદ્યોગ સાહસિકતા માટે આયુષ સ્ટોર બનશે. સમિટમાં 5 સત્રો, 8 રાઉન્ડ ટેબલ અને 6 વર્કશોપનું આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે. મહાત્મા મંદિરના સ્ટેજના આ સીધા જ દ્રશ્યો છે કે હાલ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે બેઠક વ્યવસ્થા નું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે તેના આ દ્રશ્યો છે. એટલે કે થોડીક જ ક્ષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા આવી પહોંચશે. અને જે રીતે વાત કરવામાં આવે આજે તો શિવાંગીની, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે, ત્યારે મહત્વનું છે કે આજની જો વાત કરવામાં આવે તો આજે ગાંધીનગર ખાતે આવેલા મહાત્મા મંદિરમાં વૈશ્વિક આયુષ રોકાણ અને આવિષ્કારનું જે સંમેલન છે તેનું આયોજન કરવામાં આવ્યું, જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. મહત્વનું છે કે આ પ્રસંગે મોરિશિસના પ્રધાનમંત્રી અને WHOના મહાનિર્દેશક પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે. 3 દિવસ સુધી ચાલનારા આ સંમેલનમાં મહત્વનું છે શિવાંગીની કે 5 પૂર્ણ સત્રો, 8 ગોરમેજી, 6 વર્કશોપ અને 2 સિમ્પોઝિસનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનની જો વાત કરવામાં આવે તો લગભગ 90 જેટલા ખ્યાતનામ વક્તાઓ અને 100 જેટલા પ્રદર્શકો પણ
ભાગ લેવાના છે. જો સંમેલનથી વાત કરવામાં આવે તો રોકાણથી સંભાવનાઓ ઉજાગર કરવામાં પણ ખાસ કરીને મદદ મળશે. મહત્વનું છે કે વિકાસને તેમજ સ્ટાર્ટઅપ ઇકોનોમિસ્ટ અને સુખાખારી ઉદ્યોગને પણ વેગ મળશે. આ બેઠકના આજે દ્રશ્યો છે ત્યારે આ સંમેલનથી ઉદ્યોગ જગતના અગણ્યો શિક્ષણવિદો અને વિદ્વાનતોને પણ એક મંચ પર એકઠા આજે કરવામાં આવશે અને ભવિષ્યના સહયોગ માટેના મંચ તરીકે પણ જે કામગીરી છે તે કરવામાં આવશે. શિવાંગીની મહત્વનું છે કે આજે દ્રશ્યો છે કે થોડીક ક્ષણમાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા આવી પહોંચશે અને આ જે સમિતિ છે તેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. ત્યારે મોરિશિયસના પીએમ પણ અને WHOના મહાનિદેશકો પણ ખાસ હાજર રહેશે. શિવાંગીની ચોક્કસ સિમાનસિંહ જોડાવા બદલ અને માહિતી બદલ આભાર. તો વાત કરીએ વડાપ્રધાનનો આજે ગુજરાત મુલાકાતનો ત્રીજો અને અંતિમ દિવસ. આજે વડાપ્રધાન મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેશે. બે દિવસના સમિટમાં અનેક કાર્યક્રમોમાં વડાપ્રધાન ઉપસ્થિત રહ્યા છે ત્યારે 18 જેટલા દેશના પ્રતિનિધિ સમિટમાં ઉપસ્થિત રહેશે. ઉદ્યોગ સાહસિકતા માટે આયુષ્ય સ્થળ બનશે મહાત્મા મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટમાં વડાપ્રધાનની સાથે સાથે મોરિશિયસના વડાપ્રધાન પણ ઉપસ્થિત રહેવાના છે.